હેલો ફ્રેન્ડ્સ આ ચેપ્ટરમાં આપણે ચોપર વિશે શીખ્યા તો ચોપર બેઝિક ફંક્શન એ છે કે તમે ચોપરની ચોપર છે એમાં તમે કોઈ પણ એક સ્વિચ તરીકે એસસીઆર આઈજીબીટી બીજેટી તમે ગમે એ લઈ શકો બરાબર એસસીઆર આઈજીબીટી જીટીઓ બરાબર એ બધા તમે સ્વિચ છે એ બધા ચોપર તરીકે લઈ શકો બરાબર હવે અહીંયા ચોપરના ઉપયોગો આપેલા છે સબવે કાર ટોલી બસ બેટરી ઓપરેટેડ વ્હીકલ ડીસી મોટર સ્પીડ કંટ્રોલ બેટરી ચાર્જિંગ બરાબર તો વગેરે અહીંયા ચોપરના ઉપયોગો આપેલા છે એમાંનો કોઈ એક ઉપયોગ અહીંયા આપેલો છે આપણને બુકમાં એ ખાલી જસ્ટ તમારે અન્ડરસ્ટેન્ડિંગ કરવાની છે કે શું કહેવા માંગે છે ચોપર એટલે શું ચોપર એટલે બીજું કાંઈ નથી મિત્રો ચોપર એક સ્વિચ છે એ ઓન થાય છે ઓફ થાય છે ઓન થાય છે ઓફ થાય છે એ ઓન ઓફ થાય છે એ કોના કંટ્રોલમાં હોય છે એ આપણા કંટ્રોલમાં હોય છે આપણે એને ઓન કરશું ત્યારે ઓન થશે ઓફ કરશું ત્યારે ઓફ કરશે બરાબર પરંતુ એ બધું ઓટોમેટિક હોય એવું ન હોય કે તમે સ્વિચ ચાલુ કરવા જાઓ એવું ન હોય આપણે પંખાની સ્વિચ ચાલુ કરવા જઈએ એવું ન હોય એ બધું ઓટોમેટિક હોય આપણે સેટિંગ રાખવાની હોય કે આટલા ટાઈમ માટે ઓન રહેશે આટલા ટાઈમ માટે ઓફ રહેશે આટલા ટાઈમ માટે ઓન રહેશે આટલા ટાઈમ માટે ઓફ રહેશે બરાબર તો અહીંયા એક આપેલું છે સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટરના સ્પીડ કંટ્રોલ માટે ચોપરનો ઉપયોગ હવે મિત્રો આપણે ઘણી વખત ડીસીએમટીમાં અથવા તો પીટીઆરએમમાં આપણે શીખી ગયા કે સ્પીડ કંટ્રોલ કરવાનું છે પરંતુ આપણે જેટલા પણ પ્રેક્ટિકલ છે ડીસીએમટીમાં કે પીટીઆરએમમાં એ આપણે એને પાવર ઇલેક્ટ્રોનિક્સનો ઉપયોગ નથી કરતા બરાબર કે તમારે સ્પીડ કંટ્રોલ કરવું હોય તો રિયોસ્ટેટ જોડો બરાબર પછી તમે બીજું પણ ઘણું બધું જોયું હશે કે સ્લીપરિંગ ઇન્ડક્શન મોટરનું ને યાદ હોય પ્રેક્ટિકલ તો આપણે એક રોટરમાં રજિસ્ટર જોડતા હતા પછી આપણે એક ગોલ એવું કંઈક હતું બરાબર બોક્સ જેવું એ કોઈકને યાદ હોય તો તમે તમને યાદ હશે કદાચ હું માનું છું કે આપણે ચેન્જીસ કરતા હતા રજિસ્ટર અને રજીસ્ટરના ચેન્જીસના લીધે જે જો કરંટમાં ચેન્જીસ આવતો હતો અને કરંટમાં ચેન્જીસના લીધે સ્પીડમાં ચેન્જીસ આવતું હતું બરાબર ટૂંકમાં તમે જે ઇન્ડક્શન મોટર છે એનો કન્સ્ટ્રક્શન યાદ હશે તો પણ હાલશે ઇન્ડક્શન મોટરમાં શું હોય તો સ્ટેટર હોય રોટર હોય સ્ટેટરમાં ત્રણ વાઇન્ડિંગ હોય આ ત્રણ વાઇન્ડિંગ છે આ ત્રણ સપ્લાય આવે છે થ્રી ફેઝ સપ્લાય પછી રોટરમાં ત્રણ વાઇન્ડિંગ હોય બરાબર હવે જો રોટર શોર્ટ કરેલી હોય તો એને કહેવાય સ્ક્યુરેલ કેજ ઇન્ડક્શન મોટર અને જો રોટરમાં રજિસ્ટર હોય તો એને કહેવાય સ્લીપરિંગ ઇન્ડક્શન મોટર તો અહીંયા મિત્રો થોડુંક અહીંયા મોડિફિકેશન કરેલો છે અહીંયા જે રજીસ્ટર છે અથવા તો વાઇન્ડિંગ છે એમાં પહેલે રેક્ટિફાયર જોડેલો છે આ જે સ્લીપ આપેલી છે સ્લીપમાં રેક્ટિફાય જોડેલો છે રેક્ટિફાયરનો આઉટપુટ અહીંયા રજીસ્ટર દ્વારા કનેક્ટ કરેલો છે બે રજિસ્ટર જોડેલા છે આર વન અને આર હવે મિત્રો અહીંયા આર ટુની પેરેલાલમાં એક સ્વિચ જોડેલી છે એને આપણે કહીએ છીએ થારિસ્ટર એ ચોપર તરીકે જ કાર્ય કરે છે ચોપર બીજું કંઈ નથી થારીસ્ટર જ હોય અથવા આઈ હોય અથવા તો જીટીયુ હોય ટૂંકમાં એક સ્વિચ હોય બરાબર હવે અહીંયા શું થાય છે કે તમે આ ચોપરની મદદથી રજિસ્ટરમાં ચેન્જીસ કરી શકો કઈ રીતે ચેન્જીસ કરી શકો તો મિત્રો અહીંયા તમે આ ચોપરને ઓન કરશો ટી ઓન તો આ શોર્ટ થશે શોર્ટ થશે એટલે આ આર ટુ છે એ પણ તમારો શોર્ટ થશે જોઈ શકો તમે તો શોર્ટ થશે એટલે આર ટુની કિંમત શું થશે ઝીરો શોર્ટ થઈ ગયો એટલે ઝીરો તો તમને જે રજિસ્ટર છે એની વેલ્યુ શું મળશે આર વન ખાલી આર વન મળશે તો તમે જ્યારે ચોપરને ઓન કરો છો અથવા તો થારિસ્ટરને ઓન કરો છો ત્યારે તમારે રજિસ્ટરની કિંમત મળે છે આર વન હવે તમે જ્યારે ચોપરને ઓફ કરશો એટલે આ નીકળી જશે ઓફ કરશો એટલે આ સ્વીચ ઓફ એટલે તમારે રજીસ્ટરની કિંમત મળશે આર વન અને આર ટુ કેમ કે આર ટુ તમારો શોર્ટ થતો નથી બરાબર તો આવી રીતે તમે ટી ઓન અને ટી ઓફ એટલે કે તમે ચોપરને ઓન અને ઓફ કરવાથી તમે રજીસ્ટરમાં ચેન્જીસ કરી શકો છો હવે ઘણા બધા મિત્રોને ડાઉટ હશે કે રજીસ્ટરની વેલ્યુ ચેન્જ કરતાં શું થાય તો મિત્રો તમે રજીસ્ટરની વેલ્યુ રોટરમાં વધારશો તો કરંટ ઘટશે બરાબર તમને ખ્યાલ જ છે કે રજીસ્ટર વધારો એટલે કરંટ ઘટે અને રજીસ્ટરની વેલ્યુ ઘટાડશો એટલે કરંટ વધશે આવ કરંટ વધશે અથવા ઘટશે એને એની ઇફેક્ટ ડાયરેક્ટ સ્પીડ ઉપર આવશે બરાબર તો તમે એક લાઈન છે બુકમાં આપેલી છે કે તમે ચોપડના વિવિધ ઉપયોગોમાં એક ઉપયોગ રિંગ ઇન્ડક્શન મોટરની સ્પીડ કંટ્રોલ માટે છે રિંગ ઇન્ડક્શન મોટરની રોટર સર્કિટમાં જો પ્રતિરોધ જોડવામાં આવે તો રોટર કરંટ ઘટે છે પરિણામ સ્ટેટર કરંટ ઘટે છે અને સ્પી સ્પીડ છે મોટરની એ પણ ઘટે છે ટૂંકમાં તમે રોટરનું જે રજીસ્ટર છે એને તમે વધારો તો કરંટ ઘટે છે એના લીધે સ્ટેટર કરંટ ઘટે છે અને સ્પીડ ઘટે છે તો તમે રોટરનું રજીસ્ટર ઘટાડો તો શું થાય કરંટ વધે છે સ્ટેટર કરંટ વધે છે અને સ્પીડ પણ વધે છે બરાબર અહીંયા મિત્રો એક અસરકારક પ્રતિરોગનો સૂત્ર આપેલો છે યાદ ન રહે તો વાંધો નહીં તમે આ જે મેં કીધું એવી રીતે યાદ રાખી શકો છો કે ટીઓન દરમિયાન આર વન રજિસ્ટર મળે છે ટી ઓફ દરમિયાન આર વન વત્તા આર ટુ મળે છે બરાબર તમે આ સૂત્રમાં કિંમત મૂકશો તો પણ તમને ખ્યાલ આવી જશે બરાબર કે ટીઓન તમારો જીરો હોય તો સોરી એ બધું તમે આ યાદ ન રહે તો વાંધો નહીં બરાબર પછી અહીંયા ફાયદા આપેલા છે ગેરફાયદા આપેલા છે ફાયદામાં સ્મૂથ સ્પીડ કંટ્રોલ મળે રિસ્પોન્સ ઝડપી મળે ઓછી સ્પીડ પર પ્રતિરોધની કિંમત વધારે છે તેથી પાવર ફેક્ટર પણ વધારે મળે ગેરફાયદા શું છે તો અહીંયા પ્રતિરોધમાં પાવર લોસ થવાથી એફિશિયન્સી ઘટે છે સ્પીડ કંટ્રોલ નોર્મલથી નીચે મળે છે સ્પીડ નોર્મલથી વધારી શકાતી નથી તો આ એના ગેરફાયદા છે તો આ એક ઉપયોગ હતો બરાબર હવે આપણે પાંચમા ચેપ્ટરમાં બધા ઉપયોગો જોવાના છે પરંતુ એ પહેલાં એક ચેપ્ટર આવે છે ઇન્વર્ટર એના ઉપર આપણે ચર્ચા કરશું જો મિત્રો કાંઈ પણ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો થેન્ક યુ